નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએસ એસ યુનિયન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચૌદ આવ ભાણા આવ સમજ મેળવીશું તો આપણે હવે પાઠ જોઈશું મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે બૂટની કિંમત શી છે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહી લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો એના ચહેરા ઉપર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ હતો તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈષવના સ્મરણોમાં સડી પડ્યો અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠામામા ડુડામામા ભગતમામા બધા મોચીને અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા સૌ પ્રથમ તો બૂટ મારે બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી પ્રથમ છોટુ છોટુભાઈ પછી અમીના બહેન પછી બા સમક્ષ રજૂઆત કરતો પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી એટલે કોઈ લક્ષ આપતું નહીં સાતમ આઠમનો મેરો તરણે તરનો મેરો ગણેશ ઉત્સવ નવરાત્રી લગ્નગારો સારાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય દિવાળી બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માગણી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર સામે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી બૂટ કરતા કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવારે સરવાનું માટે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં ઠીંગડા મળાવી નવી સટગડી નખાવી પોલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા બનાવી દેવા મને આ નિર્ણય સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે પાંચ વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ડફ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ડફ થઈ જતો આખરે મારે કર્મે લખ્યું કઠીર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેટો પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા ઢીંગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવતી ડુડા મામાને ત્યાં જઈ પરમાનું નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો ઉમંગમાં અને ઉમંગમાં હું દોડીને મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું મામા મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવાના છે આવ ભાણા આવ બેસ ભાઈ તારા બા બાપુજીની તબિયત સારી છે ને સારી છે પણ પહેલા પરમાનું લઈ લ્યો ને હા હું એ તો લઈ લઉં છું પણ એ તો તું કહે કે તારે લાલ બુટ જોઈએ કે કાળા વાદરી વાળા જોઈએ કે વાદળી વગરના પાણી વાળા બુટ બનાવવા છે કે ગોળ ડુડામામાં લાલ ગોળ વાદરી વાળા બુટ સીવવાના છે લે મુક ભાણા પગ મેં પગ મૂકેલો અને જોડી અને જાડી પેન્સિલથી ડુડામામાએ એ લીટી ડોળીને પરમાણુ લીધેલું બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો અને હું એમને પૂછતો ડુડામા બૂટનું માપ તો લેવાઈ ગયું હવે હું બૂટ ક્યારે લઈ જાઓ જોને ભાણા આજે જાણે શનિવાર રવિવાર સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય એ પાંચ દિવસ પસાર કરવા માટે માટે અસહ્ય થઈ પડતા વળી ગુરુવારની કલ્પના કરતાં કરતા આનંદ ઠટો શનિથી બુટ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બુટ લઈ આવીશ નવા નકોર લાલ વાદરીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં મામાની દુકાને પહોંચી જતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પરંતુ મારી આવી ઉત્કંઠાની મામા માટે કાંઈ અસર થતી નહીં આવ ભાણા આવ છોટું મિયા ક્યાં છે દ્વારકા પાસે બરડિયા સ્ટેશને છે ત્યાં સ્ટેશન માસ્ટર છે હા તો બરાબર પણ અરે ભાણા સાંભળ હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા એમાં દ્વારકા આવટાકને છોટું ભાઈ ભેગો થઈ ગયો અમને જોઈને શું ખુશ થયો છે મને કહે મામા તમે અહીં ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા આખો દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોટી બેસાડી દીધા ને અમે સીધા આવતા રહ્યા તકલીફ ન પડી મોટો મોટો લાંબી એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલાવી દેતા પણ મારા બૂટનું શું થયું બૂટ જલ્દી આપો ને અરે ભાણા ઈ જ તો તને કહું છું આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે કામ તો ભણ આખી જિંદગી કરવું જ છે ને પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે બસ તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો બૂટ સીવી દેતા નથી આવો બળબડાટ કરી ભગ્ન હૃદય દરવાજો વટી જતો અને ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો બોલતો આટલા દિવસ ગયા તો ત્રણ દિવસ વધુ એમાં શું સોમવારે પાછો હું ડુડા દુકાને જતો એ એ જ જ શાંતિ સ્વસ્થતા ચડાવતા એ મને આવકાર આપતા ભાણા આવ બૂટ આપી દો તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે મને બૂટ આપી દો અરે ભાણા બેસતો ખરો હું આ તારાથી મોટો શું કરે છે અત્યારે પરશુરામ પોત્રીમાં નોકરી કરે છે બસ આટલું સાંભળતા મામાની વાતો શરૂ થઈ જટી અરે ભાણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે બધા જૂના ભજન ગંગાસટી અને પાનભાઈના રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા અરે પણ મારા બૂટ આપી દો ને હવે ભાણા તારુંય ને મારુંય એમ કર શુક્રવાર પાકો જા હવે વેણ ફરે તો કેજે કેસ જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી ન સીવા હોય તો ના પાડી દો પણ ધક્કા ખવડાવી ખવડાવીને ટોળી નાખો તું નારાજ થા મા ભાણા હવે શુક્રવાર નો શનિવાર નો થાય બસ જા આમ બધું પાકે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં જ બુમ મારતા ડુડા મામાએ મને પાછો બોલાવ્યો એ ભાણા જો ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે હા આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે છ મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ હવે શુક્રવાર મામા શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો અને એ કાંઈ કહે તે પહેલા હું જ કહી દેતો લાવ બુટ ભાણા કાળા કરવા છે કે લાલ અરે તમને દસ વાર કીધું છે કે લાલ કરવાના છે પહેલે દિવસે નક્કી થયું હતું ને અત્યારે પૂછો છો લાલ કરવા કે વઘડી વાળા કાળા હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધવું અરે લાલ 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 હવે કઈ અરે ભાણા સોમવારે જરૂર લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો અને વળી પાછો સોમવારે એમની દુકાને પહોંચી જતો લાવો બુટ જો રહ્યા હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અઢીરો લેવા ગયો ત્યાં કહેતા ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીં તો શું થશે કે તને ડંખ પડશે સમજ્યો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ બે દિવસ પછી ગયો હતો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં ક્યાં છે મારા બૂટ અરે ભાણા હું તને શું કહું વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો ઈ આ બૂટ જોઈ ગયો ને હટ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તે શેઠ ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ હાળે આવ્યો અને બૂટ લઈ ગયો ભાણાને આનાથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જશે બે દિવસ આમ ક્યાં આમ વળી મંગળવારે હાજર થયો ત્યારે મામાએ એ સ્વસ્થતાથી શાંતિથી મોઢામાંથી ચોપડો મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂક્યો મુખ ભાણા પગ શા માટે આગલું પરમાનું હાથ વોગવું નથી રહ્યું મૂળ વાત આમ હતી હું તને કહી નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે આમ આ રીતના બહાણા અને મારા અવિરત ઢક્કાને અંતે આઠ મહિને મને બૂટ મળતા મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો ડુડામામાં સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળી આગળ મોટા સીવટા જેથી બે વર્ષ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી જોકે મેરા લગ્નગારો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જ હતા પણ છેવટે બૂટ મર્યાના આનંદમાં અગાઉનો વિશાળ નાશ પામતો જ્યારે જ્યારે નવા બૂટની મારી માગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવા હતા વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુ કાનમાં પડઘાયા કરે છે એમ કર ભાણા સોમ મંગળ અને જો બુઢવાર પણ જવા દે એમ કર ગુરુવાર લઈ જજે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે સાચું કહું છું આજે મોંઘા પહેરતા એટલો આનંદ નથી થતો જેટલો આનંદ અનેક વાયદા પછી સીવી આપેલા બુટ પહેરીને થતો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનો પાઠ પાંચ ચૌદ આવવાણા આવ જોઈ ગયા હવે એનું અભ્યાસ વધે તમારે લખવાનું રહેશે અને શબ્દાર્થ પણ લખવાના રહેશે થેન્ક યુ